ડીસામાં આમ આદમી પાર્ટી દ્વારા શહીદ થયેલા ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ. ચીન દ્વારા ભારતીય સૈનિકો ઉપર કરવામાં આવેલ હુમલાના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા બનાસકાંઠાના ડીસામાં આક્રોશ પ્રદર્શન. ડીસાના સાઈબાબા સર્કલ પાસે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ ડીસા શહેરની જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ચીન દેશનો કરાયો વિરોધ. ચીનની નાલાયક હરકતથી ભારતના શહીદ થયેલા સૈનિકોએ 2 મિનિટ મૌન આપી શ્રદ્ધાંજલિ આપી. ચીન વિરુદ્ધ સૂત્રાચારો બોલી આક્રોશ પ્રદર્શન વ્યક્ત કર્યું. તે બાદ ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગનું પુતળા દહન કરાયું હતું. રિપોર્ટર દિલીપ ત્રિવેદી, ડીસા. શહીદો અમર રહોની વાત છે, દેશ માટે પોતાની જાન નિશાવર કરી છે. એ તબક્કે ભારતની જનતાને, ભારતની સરકારને મારી એક અપીલ છે, વિનંતી છે કે જે શહીદી તો વહોરી છે એનું તો કોઈ આપણે મૂલ્ય આપી શકતું એમ નથી, પણ એમના પરિવારજનોને જેમ દિલ્હી સરકાર 1 કરોડની રાશિ આપે છે, એ રીતે 1 કરોડની રાશિ દિવસોમાં ને મહિનાઓમાં નહીં પણ કલાકોમાં ચૂકવાય, જેથી કરીને પરિવારને જે કોઈ સપોર્ટ મળી શકે એવી મારી વિનંતી છે. વધુમાં અત્યારે ચાઇનાએ જે હરકત કરી છે કોઈપણ રીતે ચલાવી લેવાય નહીં. આમ આદમી પાર્ટીને કન્ડેમ કરે છે. રજાએ જાગવાની જરૂર છે. ખાસ વારે શહીદી વહોરવી એ કોઈ આસાન વસ્તુ નથી અને આ રીતે ચલાવી લેવાય નહીં. આપણે સરકારને વિનંતી કરીએ છીએ કે આનું કોઈ પરમાનન્ટ સોલ્યુશન આવે, એની કૂટનીતિ રાજનીતિ કરવામાં આવે અને રોજ માટે આ બાબતોનું નિરાકરણ આવે.